પાલીતાણા તાલુકાના વાળુકડ ગામમાં આવેલ લોક વિદ્યાલયની હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી વિદ્યાર્થીની કૃપાલીબેન ડોળાસિયાની આત્મહત્યાના મામલે ન્યાયિક તપાસની માગણી સાથે રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ભાવનગરના ટાઉન હોલ ખાતેથી વીર માંધાતા કોળી સંગઠનના પ્રમુખ રાજુભાઈ સોલંકીની આગેવાની હેઠળ સમાજના લોકો અને ગોરખીના ગ્રામજનો રેલી કાઢી કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા। રેલીમાં જોડાયેલા લોકોએ કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી દેખાવો કર્યા હતા। આગેવાનો દ્વારા કલેક્ટર આર કે મહેતાને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। 20 વર્ષની તાજા તાલુકાની ગોરખી ગામની દીકરી 7મા ધોરણથી અભ્યાસ કરતી હવે એ છોકરી ગઈ 13 મૃતદેહ મળ્યો એટલે મૃતદેહ પોલીસે એને બહાર કાઢી નાખ્યો કે જેને કાઢ્યો હોય પછી એના પરિવાર લોકોને જાણ કરી કે ભાઈ તમારી દીકરીની તબિયત બરાબર નથી તમે તાત્કાલિક આવો એ લોકો ત્યાં પહોંચ્યા એટલે એ લોકોને ખબર પડી કે મારી દીકરીએ આત્મહત્યા કરી બીજે દિવસે સમાજના આગેવાનો એટલે કે અમે લોકો ત્યાં પહોંચ્યા સ્થળ પર પોલીસને સાથે રાખી અને મેં કીધું કે તમે અમને સમજાવો કે કઈ રીતે આમાં આત્મહત્યા થઈ શકે સીધી વાત છે તમારા ન્યૂઝમાં પાણીનો જે સિન્ટેક્સ પર કાકો હતો એની હાઈટ 5.5 ફૂટ અને 8 ઇંચ પણ દીકરી ઊંચાઈ એની લંબાઈ 5 ફૂટ અને 4.25 ઇંચ છે। સાહેબ ને મેં ત્યારે જ કીધું મેં કીધું સાહેબ આ વસ્તુ શક્ય નથી સાહેબ એ જીવી ગયા પાણીમાં ટાંકો છીટકાર ભીડો ટાંકો ભરેલ ન હોવાનો કોઈ પ્રશ્ન નથી। આ સિવાય સાહેબ આવા 10 મુદ્દા એવા છે કે આ ઘટનાની ઉપર શંકા ઉપસાવે આ રજૂઆત સાહેબ અમે ડીએસપી સાહેબને કરી ભાવનગર એસપી સાહેબને કરી કે ભાઈ અમારે એના પરિવારને અમારા સમાજના આગેવાનોને તમામને શંકા છે કે આ આત્મહત્યાને આમાં કોઈ બીજું કારણને લીધે આનું મૃત્યુ થયું છે આની તપાસ કરાવો એટલે અમે ઓન પેપર લેખિતમાં એસઆઈટી અને સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસ થાય અને આઈપીએસ અધિકારી દ્વારા ઉચ્ચ લેવલે તપાસ થાય એની માગણી કરી। રેલી અને આવેદન આપવાના કાર્યક્રમ અંગે મૃતક કૃપાલીબેન ના કાકા એ માહિતી આપી હતી। આ કૃપાલીબેન ભટુભાઈ ડોળાસિયાની જે કઈ ઘટના બની છે એ મારી ભત્રીજી છે અને પાલીતાણા તાલુકાનો વાળુકડ ગામની એક સંસ્થા છે
લોક વિદ્યાલય, ત્યાં એ ધોરણ 7 થી અભ્યાસ કરે છે અને ટીવાય બીકોમમાં છેલ્લા યરમાં હતી, સ્પોર્ટની હેન્ડબોલની સ્ટુડન્ટ હતી. અને જે આ ઘટના બની છે તે આત્મહત્યા નથી, કોઈ કારણોસર એને હત્યા કરવામાં આવી છે. અને અમારા પરિવારજનોની માગણી છે કે એનું જે કાંઈ હકીકત બન્યું હોય તેની પૂરેપૂરી ઊંડાણપૂર્વક તપાસ થાય. અને અમે ડીવાયસપી આઈજી સાહેબને લેખિતમાં આવેદનપત્ર આપ્યું છે, છતાં એનો કોઈ પણ પ્રકારનો હજી અત્યાર સુધીમાં જવાબ મળ્યો નથી. અને આજે અમે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા આવ્યા છીએ. 1500 થી 2000 અમારી સાથે માણસો છે અને તમામ અમારા સમાજના છે, અન્ય સમાજના છે, અમારા ગામના છે, તમામ રાજકીય આગેવાનો છે. અને આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો અમે ટૂંક સમયમાં અનશન અને કૃપાલીબેનના મૃત્યુ મામલે ન્યાયિક તપાસ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં અનશન ઉપર બેસવાની ચીમકી આપવામાં આવી છે.